ભણાવવા પછી ત્રણ નંબર તમે ઘરના ક્યાં ક્યાં કામો કરો છો તો રમકડા ગોઠવવા રૂમાલ ધોવો પુસ્તક વાંચવી પછી છે તમને ક્યાં ક્યાં કામ કરવા ગમે છે તો ઘરની સફાઈ કરવી લેસન કરવું છોડને પાણી પાવું પાંચ નંબરનું છે તમને ક્યાં ક્યાં કામ કરવા ગમતા નથી તો કપડા ગોઠવવા વહેલું ઉઠવું અને બીજા જો તમને કામ કરવા ન ગમતા હોય તો તે તમે લખી શકો છો છ નંબર નું છે તમે પડોશી કામ કરો છો ક્યાં ક્યાં જો આજુબાજુ વાળાને કઈ કામ કરતા હોય તો તે લખવાના છે જેમ કે વસ્તુ લાવી આપવી સફાઈ કરાવવી પછી છે તમે ઘરમાં પોતું કરો પછી કહો કે પોતું કરવા માટે શું શું વાપર્યું મેં પહેલા ડોલ લીધી પછી પાણી ભર્યું પછી પોતું પાણીમાં બોળ્યું તેને નીચવ્યું અને ઘરમાં પોતું આગળનું છે વાંચો અને લખો તો અહીં છે ચકલીની સવાર તો આ વાંચવાનું છે તો સવાર પડી ચકચક ચકલી જાગી તેણે ગીત ગાયું ચી 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 બાજુની ડાળેથી ચમચમ ચકલીએ બૂમ પાડી ગુડ મોર્નિંગ ચકચક તો ચકચક કહે વેરી ગુડ મોર્નિંગ તો ચમચમ કહે શું કરીશ આજે તો ચકચક કહે બસ મજા મજા આજે નિશાળમાં જઈશ ને બાળકો સાથે વાતો કરીશ ને ગીતો ગાઈશ ચી 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 ચમચમ તો તો હું પણ આવીશ તો અહીં ચકલી છે બે એકનું નામ ચમચમ છે અને એકનું નામ ચકચક છે તો બંને એકબીજાને સવારે ઉઠીને ગુડ મોર્નિંગ કહે છે આપણે પણ સવારે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વગેરે બોલતા હોઈએ છીએ તો બાળકો આ જે ફકરો છે એ આપણે પાછળના પેજ ઉપર આખો લખવાનો છે તો અહીં છે સવાર પડી ચકચક ચકલી જાગી એ આખો ફકરો છે તે અહીં આખા પેજમાં આપણે લખવાનો છે આગળ છે એક વાર્તા વાર્તાનું નામ છે કામ મરઘી કામ મરઘી એટલે કે મરઘી જે કામ કરે છે તેને કામ કરવું બહુ ગમે છે આપણે જે બી બહુ કામ કરતા હોય બઉ કામ કહીએ છીએ કામ કરે છે હવે છે એક હતી મરઘી કર્મી એનું નામ તો મરઘીનું નામ શું હતું કર્મી હતું બોલે કલક 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 કામ કરે ચકાચક ચકાચક એટલે કે બહુ જ સરસ મજાનું એને જડ્યો એક ઘઉંનો દાણો કલક 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 એ ઘઉં નો દાણો વાવશે કોણ એને પૂછ્યું હવે મરઘીને એક ઘઉં નો દાણો જડ્યો છે તો મરઘી કે છે કે આ દાણો કોણ વાવશે હું નહીં વાવું કૂતરાએ કહ્યું હું નહીં વાવું બિલાડીએ કહ્યું હું નહીં વાવું વાંદરા એ કહ્યું હું નહીં વાવું મોરલાએ કહ્યું તો આ બધા છે તે દાણો વાવવાની ના પાડે છે તો પછી હું તો વાવીશ જ મરઘીએ કલક 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 કલ્લક મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો પછી એમાંથી અંકુર ફૂટ્યો અંકુર વધીને છોડ થયો છોડ પર લીલા કચ્છ પાંદડા આવ્યા સૂરજનો તડકો એ જોવા રોજ આવે છોડ વધીને મોટો થયો એને માથે ઊંબીઓ દેખાઈ એ ઉંબીઓમાં દાણા ભરાયા

વાંદરાએ કહ્યું હું નહીં લણું મોરલાએ કહ્યું તો પછી હું લણીશ કર્મીએ કહ્યું કલક કલક ઘઉ ઘઉં લીધા હવે આ જુડશે કોણ મરઘીએ પૂછ્યું એ તો ઘઉના ડુંડા આપણે કાઢી પછી એને જોડીએ તો અંદરથી દાણા બહાર છૂટા પડે તો મરઘી કહેશે કે એવું કોણ કરશે તો હું નહીં જોડું કૂતરા કહ્યું હું નહીં જોડું બિલાડીએ કહ્યું હું નહીં જોડું વાંદરાએ કહ્યું હું નહીં જોડું મોરલાએ કહ્યું હું તો જોડું છું મરઘીએ કહ્યું કલક 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 મરઘીએ ઘઉં જોડી લીધા હવે આ ઘઉં દળાવવા ઘંટીએ કોણ જાશે કર્મીએ પૂછ્યું હું નહીં જાઉં કૂતરાએ કહ્યું હું નહીં જાઉં બિલાડીએ કહ્યું હું નહીં જાઉં વાંદરાએ કહ્યું હું નહીં જાઉં મોરલાએ કહ્યું તો હું ઘંટીએ જઈશ ને ઘઉ દળાવી લાવીશ મરઘીએ કહ્યું કલક 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 ને પછી મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ ઘઉં દળાવ્યા લોટ લઈને મરઘી પાછી આવી કલક 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 હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ મરઘીએ પૂછ્યું હું નહીં બનાવું કૂતરાએ કહ્યું હું નહીં બનાવું બિલાડીએ કહ્યું હું નહીં બનાવું વાંદરાએ કહ્યું હું નહીં બનાવું મોરલાએ કહ્યું તો પછી રોટલી હું બનાવીશ મરઘીએ કહ્યું કલક 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 મરઘીએ પછી લોટ બાંધ્યો રોટલી વણી શેકી ઘીમાં જબોળીને થાળીમાં પીરસી સુગંધ આવી સૌના મોમાં પાણી પાણી તો અહીં આપણે જોયું કે એક ઘઉના દાણામાંથી મરઘીએ કેટલું બધું કામ કરીને તે ઝાડવાને મોટા કર્યા પાણી પાયું તેમાંથી ડુંડા કાઢ્યા ડુંડાને જોડીને તેમાંથી ઘઉંના દાણા કાઢ્યા ઘંટીએ દળાવા ગઈ પછી લોટ બાંધીને રોટલી કરી એટલું બધું કામ કરીને રોટલી આપણી પાસે આવી એટલે કે મરઘી પાસે રોટલી આવી અને રોટલી બનાવતા તે સુગંધ આવી તો બધાના મોમાં પાણી આવી ગયું હવે આ રોટલી ખાશે કોણ મરઘીએ પૂછ્યું હું ખાઈશ કૂતરાએ કહ્યું હું ખાઈશ બિલાડીએ કહ્યું હું ખાઈશ વાંદરાએ કહ્યું હું ખાઈશ મોરલાએ કહ્યું ના ના રોટલી તો હું જ ખાઈશ મરઘીએ કહ્યું કલક 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 ને મરઘી રોટલી ખાઈ ગઈ રોટલી બનાવવા માટે કર્મીએ કેટલું કર્યું હતું ખરી મહેનત એની એકલીની જ હતી ને તો અહીં આપણે બિચારી મરઘીએ કેટલું બધું કામ કરીને એકલા એકલા મહેનત કરીને રોટલી બનાવી અને ખાધી તો અહીં આપણે જેમ મરઘી મહેનત કરે છે તેમ આપણે પણ મહેનત કરવી જોઈએ શેમાં તો કે ભણવામાં તથા બીજાની સહયોગ દેવામાં આપણે પણ બધાને મદદ કરવી જોઈએ તો વિદ્યાર્થીઓ અહીં સુધીનો પાઠ આપણે આ વિડિયોમાં રાખીએ આવતા વિડીયોમાં અહીંથી આગળનો પાઠ શીખીશું